હિરસરાના સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ પણ વરસાદ થયો ન હોય દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય તે પહેલા મેઘરાજાને મનાવવા માટે જેતપુર તાલુકાના ખીરસરા ગામ ખાતે રામજી મંદિરમાં 24 કલાક માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ વરસાદ ખો આપી રહ્યો છે. વર્ષા ઋતુને એક મહિનો થવા આવ્યો છતાંય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પણ નથી થયો, જ્યારે બીજી બાજુ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી તેને 15 દિવસ જેટલું થઈ ગયું. આ નવા ઉગનાર ધાન પાક અને ઘાસચારાને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે, જેની સામે વરસાદ નહિવત છે. ઉપરથી મૂંગા ઢોરો માટેનો ઘાસચારો પણ ખેડૂતોને ખૂબ ઊંચી કિંમત આપીને ખરીદવો પડતો હોય, જે ખેડૂતોને આર્થિક રીતે પરવડતો ન હોય. ખેડૂતો વરસાદ ઝંખી રહ્યા છે, જેની સામે સામાન્યજન માટે પણ વરસાદ એટલો જ જરૂરી છે. કેમ કે પાણી હશે તો કોઈ પણ ધંધો રોજગાર ચાલુ રહેશે, જેથી માનવી અને પ્રાણીઓની સુખ શાંતિ માટે રિસાઈ ગયેલ મેઘરાજાને મનાવવા ખૂબ જરૂરી હોય ખીરસરા ગામ ખાતે સમગ્ર ગામ તરફથી અહીંના રામજી મંદિર ખાતે 24 કલાક રામધૂનનું આયોજન કરવામાં આવેલ અને વરુણ દેવને પ્રાર્થના કરવામાં આવી હતી. અમે જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં 24 કલાકની રામધૂન બેસાડેલ છે. દરેક ગામના ધર્મપ્રેમી ભાઈ બહેનોના સાથ સહકારથી આ ધૂનનો કાર્યક્રમ રાખેલ છે. જે ધૂનનો કાર્યક્રમ વરુણ દેવ એટલે કે મેઘ વરસાવવા માટે કે વાવેતર ખેડૂતે કરી દીધેલ છે અને માથે વરસાદની જરૂર છે તો વરુણ દેવ જો પધરામણી કરે તો વધારે સારું. એને માટે અમે ગામ સમક્ષ રામધૂન બેસાડેલ છે અને રામધૂન તો દર વખતે અને અમારા ગામમાં સ્વામીના મંદિરે પણ દરરોજની રામધૂન તો બોલાય જ છે, છતાં અમે 24 કલાકની આ ગામની અંદર રામધૂન ગામ સમક્ષ રાખવામાં આવેલ છે. બોલો કૃષ્ણ કનૈયા. KTV ન્યૂઝ ગુજરાતી સાથે રાજન ભાખોત્રા ખીરસરા.